नमस्ते विद्यार्थी मित्रों, आज आप एडियंसवा में अंग्रेजी विषय में एक्टिविटी 6 ए पेज नंबर 71 ऊपर छे એમાં આવશું। प्रश्न नंबर 13, આપેલ ઉદાહરણ પ્રમાણે તમારા મિત્ર સાથે વાત કરો। તમારે તમારા મિત્ર સાથે આ ઉદાહરણ એ પૂછે એવી રીતે એમને પૂછવાનું છે, એની સાથે વાત કરવાની છે। તો એમાં છે ઉદાહરણ यू डू यू वॉन्ट टू बी अ पायलट એટલે એનું ગુજરાતી થશે શું, તમારે પાયલટ બનવું છે। ફ્રેન્ડ એટલે તમારા મિત્ર એનો જવાબ આપશે, જોઈને બનવું હશે તો યસ માં અથવા તો નો માં। તો એવો તમારો ફ્રેન્ડ એટલે કે મિત્ર જવાબ આપશે યસ આઈ વોન્ટ ટુ બી અ પાયલટ, હા મારે પાયલટ બનવું છે। યુ डू यू वॉन्ट टू बी अ टेलर, શું તમારે દરજી બનવું છે। ફ્રેન્ડ તમારો મિત્ર જવાબ આવશે નો આઈ ડોન્ટ વોન્ટ ટુ બી અ ટેલર, મારે દરજી બનવું નથી। યુ ડૂ યુ વોન્ટ ટુ બી અ નર્સ, શું તમારે નર્સ બનવું છે। ફ્રેન્ડ તમારો મિત્ર જવાબ આપશે નો આઈ ડોન્ટ વોન્ટ ટુ બી અ નર્સ, મારે નર્સ બનવું નથી। ત્યાર પછી પ્રશ્ન નંબર 14, તમારી આસપાસ રહેતા મધર ગાયોના નામ લખો। અહીંયા તમને 6 નામ આપ્યા છે, ઉપરાંત બીજા તમારે 6 નામ એમાં લખવાના છે। એમાં નંબર 1 અ ડોક્ટર, નંબર 2 અ ટીચર, નંબર 3 અ સ્વીપર, નંબર 4 અ બાર્બર, નંબર 5 અ ટેલર, નંબર 6 અ પોસ્ટમેન। આ ઉપરાંત બીજા 6 તમારે નામ અહીંયા લખવાના છે જાતે, બરોબર। પ્રશ્ન નંબર 15, નીચેના વાક્ય વાંચો અને લખો। વાક્ય તમારે વાંચીને અહીંયા સુંદર અક્ષરે લખવાના છે। નંબર 1 છે અ મેસન મેક્સ બિલ્ડિંગ, નંબર 2 અ પ્લમ્બર રિપર્સ ટેપ્સ, નંબર 3 અ સ્વીપર સ્વીપ્સ ધ સ્ટેટિક્સ, નંબર 4 અ ટેલર સ્ટિચિસ અવર ક્લોથ્સ, નંબર 5 અ ગાર્ડ ગાર્ડર્સ અવર હાઉસ, નંબર 6 અ ડ્રાઈવર ડ્રાઈવ્સ અ બસ, નંબર 7 અ ગાર્ડનર ટેક્સ કેર ઓફ પ્લાન્ટ ઇન અ ગાર્ડન, નંબર 8 અ વોશરમેન વોશિસ ક્લોથ્સ, નંબર 9 અ મિલ્કમેન સેલ્સ મિલ્ક, નંબર 10 અ નર્સ ટેક્સ કેર ઓફ પેશન્ટ। તો તમારે આ સાથે સુંદર અક્ષરે લખવાના છે અને સાથે સાથે વાંચવાના છે। પ્રશ્ન નંબર 16, ચિત્ર જોઈને પ્રશ્નના જવાબ આપો। ઉદાહરણ એ પૂછે, એમાં લખ્યું છે મિસ્ટર રજત, એના પરથી પ્રશ્ન આપ્યા છે હુ ઇઝ હી, હુ એટલે કોણ, ઇઝ એટલે છે, હી એટલે તે કોણ છે। તો એમનું નામ આપ્યું છે, અહીંયા લખવાનું હી ઇઝ મિસ્ટર રજત, તે શ્રી રજત છે। ત્યાર પછીનો પ્રશ્ન પૂછ્યો છે વોટ ઇઝ મિસ્ટર રજત, વોટ એટલે શું,
इज એટલે છે મિસ્ટર એટલે શ્રી રજત શું છે મિસ્ટર રજત શું છે તો એનો જવાબ છે મિસ્ટર રજત ઇઝ અ ડોક્ટર શ્રી રજત ડોક્ટર છે હવે આપણે પેજ નંબર 72 ઉપર આવશું અને ચિત્ર જોઈ અને આપણે જવાબ લખીશું તેમાં છે હુ ઇઝ સી તો એમાં જવાબ માં લખવાનું સી ઇઝ મિસ રીટા પૂર્ણવિરામ એનો પ્રશ્ન એમ પૂછ્યો છે હુ ઇઝ સી તે કોણ છે તો આપણે એનો જવાબ આપ્યો સી ઇઝ મિસ રીટા તે કુમારી રીટા છે ત્યાર પછીનો પ્રશ્ન છે વોટ ઇઝ મિસ રીટા તે મિસ રીટા છે એ શું છે એમ પૂછ્યું છે તેનો જવાબમાં લખવાનું છે મિસ રીટા ઇઝ અ ટીચર કુમારી રીટા શિક્ષક છે ત્યાર પછીનું ચિત્ર છે હુ ઇઝ હી તે કોણ છે તો એના જવાબમાં લખવાનું હી ઇઝ શંભુભાઈ તે શંભુભાઈ છે વોટ ઇઝ શંભુભાઈ શંભુભાઈ શું છે તો એના જવાબમાં લખવાનું શંભુભાઈ ઇઝ અ મિલ્ક મેન શંભુભાઈ દૂધવાળા છે એટલે કે દૂધવાળા ભાઈ છે ત્યાર પછીનું ચિત્ર છે હુ ઇઝ હી તે કોણ છે તો લખવાનું હી ઇઝ સુરેશભાઈ તે સુરેશભાઈ છે વોટ ઇઝ સુરેશભાઈ સુરેશભાઈ શું છે તેના જવાબમાં લખવાનું સુરેશભાઈ ઇઝ અ હોર્સર મેન સુરેશભાઈ ધોબીવાળાભાઈ છે ત્યાર પછીનો પ્રશ્ન છે હુ ઇઝ હી તે કોણ છે તો એના જવાબમાં લખવાનું હી ઇઝ રાજેશભાઈ તો પછીનો પ્રશ્ન જોઈએ વોટ ઇઝ રાજેશભાઈ રાજેશભાઈ શું છે તો એમાં લખવાનું રાજેશભાઈ ઇઝ અ સોલ્જર રાજેશભાઈ શું છે સોલ્જર એટલે સૈનિક રાજેશભાઈ સૈનિક છે ત્યાર પછીનો પ્રશ્ન છે હુ ઇઝ હી તે કોણ છે તેના જવાબમાં લખવાનું હી ઇઝ રામ તે રામ છે વોટ ઇઝ રામ રામ શું છે તેમાં લખવાનું રામ ઇઝ અ પેન્ટર પેન્ટર એટલે ચિત્રકાર બરોબર ને અહીંયા લખવાનું રામ ઇઝ અ પેન્ટર રામ ચિત્રકાર છે ત્યાર પછીનું છે હુ ઇઝ હી તે કોણ છે એના જવાબમાં લખવાનું હી ઇઝ રહીમભાઈ હી ઇઝ રહીમભાઈ વોટ ઇઝ રહીમભાઈ રહીમભાઈ શું છે તેમાં લખવાનું હી ઇઝ અ બસ ડ્રાઈવર તે બસ ડ્રાઈવર છે તે બસ ડ્રાઈવર છે હા વિદ્યાર્થી મિત્રો આપણે પેજ નંબર 73 ઉપર આવશું એમાં છે હુ ઇઝ હી તે કોણ છે તો કોણ છે એમાં નામ શું લખ્યું છે
हाँ राजू भाई तो लखवानू ही इज राजू भाई। व्हाट इज राजू भाई शू छे तो एना जवाब में लखवानू राजू भाई इज अ डम्ब्र। बराबर राजू भाई डम्ब्र छे। त्यार पछी छे व्हाट इज ही ते कोण छे तो एमां लखवानुं ही इज श्याम भाई छे। व्हाट इज श्याम भाई शुं छे तो एमां लखवानुं ही इज अ गार्डनर। ही इज अ गार्डनर एटले ते माळी छे। तो विद्यार्थी मित्रों आ रीते तमारी सुंदर अक्षरे स्वामा जवाब लखवाना छे। हवे आपणे एक्टिविटी सेवन आवशु एमां छे अहीं आपणे इंग्लिश ने ऊंचा ने गुजराती पण करीने पूछे आपणे जोता जाइए। मिस्टर फॉक्स इनवाइट्स मिस क्रेन फॉर सपर वन डे। श्री श्रीमान सियाड कुमारी साहस ने एक दिवस सांजना भोजन माटे आमंत्रण आपे छे। श्रीमान सियाड छे कुमारी साहस छे सारस छे ने एक दिवस एमना घरे સાંજના ભોજનનું આમંત્રણ આપે છે। હવે આગળ જોઈએ મિસ્ટર ફોક્સ પ્લીઝ કમ ટુ માય હાઉસ ટુડે ફોર સપર। શું કીધું કે શ્રી માનસિયાળ મહેમાની કરી આજે મારા ઘરે સાંજે જમવા આવજો। કોને કીધું? સ્ત્રી શ્રીમાન શિયાળે કોને કીધું? સારસને। બરોબર કે મારા ઘરે તમે આજે સાંજનું જે ભોજન છે એ જમવા આવજો। ત્યાર પછી મિસ ક્રેન ઓ શોર એટલે કે ચોક્કસ થેન્ક યુ મિસ ક્રેન ઓ શોર થેન્ક યુ કુમારી સારસ ઓ ચોક્કસ પછી એમનો આભાર માને છે। આપણે કોઈ આમંત્રણ આપે અથવા તો આપણે કોઈ વસ્તુ આપે તો આપણે એમનો આભાર માનીએ ને એટલે એમનો આભાર માને છે। પછી જોઈએ તો મિસ ક્રેન ગોઝ ટુ મિસ્ટર ફોક્સિસ હાઉસ। મિસ ક્રેન ગોઝ ટુ મિસ્ટર ફોક્સિસ હાઉસ કુમારી સારસ શ્રીમાન શિયાળના ઘરે જાય છે। આમંત્રણ આપી પછી જાય ને એટલે એમના ઘરે જાય છે। મિસ્ટર ફોક્સ પ્લીઝ એટલે કે શિયાળ કહે છે। મિસ્ટર ફોક્સ અહીંયા કહેવડો છે એટલે કે શિયાળ હવે બોલે છે અને કહે છે પ્લીઝ કમ ઇન મિસ ક્રેન ધ સપર ઇઝ રેડી। મિસ્ટર ફોક્સ પ્લીઝ કમ ઇન મિસ ક્રેન ધ સપર ઇઝ રેડી। જો શ્રીમાન શિયાળ શું બોલે છે? મહેરબાની કરી અંદર આવો કુમારી સારસ ભોજન તૈયાર છે। રેડી એટલે કે તૈયાર, તમે જમવા આવો મહેરબાની કરી એટલે કે અંદર આવો જમવાનું જે છે એ તૈયાર છે કુમારી સારસ। ત્યાર પછી મિસ ક્રેન હવે કુમારી સારસ છે એ બોલે છે યસ ઇટ સ્મેલ ગુડ એન્ડ આઈ એમ હંગ્રી ટુ। એ શું કહે છે? મિસ ક્રેન બોલે છે યસ ઇટ સ્મેલ ગુડ એન્ડ આઈ એમ હંગ્રી ટુ। કુમારી સારસ કહે છે કે હા તેની સરસ સુગંધ આવે છે જેમને ભોજન બનાવ્યું છે એમની
सरस बनावे छे अने हंगरी मतलब के भूख अने हूँ भूखी पण छू। त्यार पछी दे बिगिन टू ईट। मिस्टर फॉक्स कैन ईट फ्रॉम ध डिश बट मिस क्रैन कैन नॉट ईट फ्रॉम ध डिश। दे बिगिन टू ईट। मिस्टर फॉक्स कैन ईट फ्रॉम ध डिश बट मिस क्रैन कैन नॉट ईट फ्रॉम ध डिश। गुजराती थे छे। તેઓ ખાવાનું શરૂ કરે છે, સ્ત્રી માનસિયાળ થાળીમાં ખાઈ શકે છે, બટ લેવાણ પણ કુમારી સારસ થાળીમાં ખાઈ શકતી નથી। એની ચાંચ લાંબી હોય ને, એટલે થાળીમાં ખાય તો આમ ચાંચ ફસાય, એટલે ખાવાનું એના જે ચાંચમાં છે એ આવે નહીં। મિસ્ટર ફોક્સ જો શું કહે છે, ઓહ ઇટ્સ ડિલિશિયસ, જોઈએ શું કહે છે મિસ્ટર ફોક્સ, ઓહ ઇટ્સ ડિલિશિયસ શ્રીમાન સિયાળ, ઓ તે સ્વાદિષ્ટ છે, એના વખાણ કરે છે, જમતો જાય છે, ખાતો જાય છે અને વખાણ કરતો જાય છે। મિસિસ ક્રેન, જો મિસિસ ક્રેન શું કહે છે, આઈ કાન્ટ ઇટ ફ્રોમ અ ડીશ, શું બોલે છે, આઈ કાન્ટ ઈટ ફ્રોમ અ ડીશ, કુમારી સારસ શું કહે છે, હું થાળીમાંથી ખાઈ શકતી નથી, જો બિચારી શું કહે છે કે હું આ થાળીમાંથી ખાઈ શકતી નથી। ધ નેક્સ્ટ ડે મિસ ક્રેન ઇન્વાઇટ્સ, હવે બીજા દિવસે જો હવે શું કરે છે મિસ્ટર ફોક્સ ફોર સપર, ધ નેક્સ્ટ ડે મિસ ક્રેન ઇન્વાઇટ્સ મિસ્ટર ફોક્સ ફોર સપર, બીજા દિવસે કુમારી સારસ શ્રીમાન શિયાળને સાંજે જમવા માટે આમંત્રણ આપે છે। નેક્સ્ટ એટલે કે બીજા દિવસે, અને પછીના જે દિવસ આવે છે ત્યારે એ શિયાળને જમવાનું આમંત્રણ આપે છે સારું। હવે જો મિસ ક્રેન, પ્લીઝ કમ મિસ્ટર ફોક્સ, સપર ઇઝ રેડી, મિસ ક્રેન છે શું કહે છે કે પ્લીઝ કમ મિસ્ટર ફોક્સ, સપર ઇઝ રેડી, કુમારી સારસ બોલે છે મહેરબાની કરીને આવો, એના શું કહે છે કે તમે આવો એમ, શ્રીમાન શિયાળ ભોજન તૈયાર છે। મિસ્ટર ફોક્સ, હવે જો મિસ્ટર ફોક્સ હોય છે, યસ ઇટ સ્મેલ્સ ગુડ, આઈ એમ હંગ્રી ટુ, મિસ્ટર ફોક્સ યસ ઇટ સ્મેલ ગુડ એન્ડ આઈ એમ હંગ્રી ટુ, શ્રી માન શિયાળ જે કઈ પછી એટલે કહે છે, હા તેની સરસ સુગંધ આવે છે અને હું ભૂખ્યો પણ છું। મિસિસ ક્રેન, હવે મિસિસ ક્રેન કહે છે, ઓ ઇટ્સ ડિલિશિયસ, મિસિસ ક્રેન ઓ ઇટ્સ ડિલિશિયસ, કુમારી સારસ કહે છે કે હો તે સ્વાદિષ્ટ છે, હવે એ વખાણ કરે છે, જો મિસ્ટર ફોક્સ, હવે મિસ્ટર ફોક્સ છે કહે છે, ઓ નો આઈ કાન્ટ ઈટ ફ્રોમ અ પોટ, મિસ્ટર ફોક્સ શું કહે છે જો, ઓ નો આઈ કાન્ટ ઈટ ફ્રોમ અ પોટ, શ્રીમાન શિયાળ કહે છે હું કો ના હું આ કુંજામાંથી ખાઈ શકતો નથી, શિયાળું મોઢું કુંજામાં જાય ન જાય ને, જો હવે શું થાય છે આગળ જો, મિસિસ ક્રેન હા 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 હા, મિસિસ ક્રેન હા 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 હા,
कुमारी सारस हसे छे। हा 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 इतला मंडी माथी शू कहवा मांगे छे सारस के आपणे कोई साथे जीव वर्तन करिए ए आपने એટલે કે આપણી સાથે એવું જ વર્તન કરે। જો શિયાળે એમને આમંત્રણ આપ્યું તો એમની સાથે સારું વર્તન કરવું જોઈએ, એટલે જેમાં જમી શકે એવું એને દેવું જોઈએ, બરોબર ને વાત। પણ એમને શું કર્યું કે ના જમી શકે, ખાલી આમંત્રણ જ હતું। એટલા માટે શિયાળે જેવું કર્યું એવું જ કુમારી સારસે એમને પાઠ ભણાવવા માટે કર્યું, સબક શીખડાવી તો જેમને ખબર પડે ને। હા વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 17 ઉપર આવશું, એમાં છે માંગ્યા મુજબ કરો। મામને જે પ્રમાણે માંગ્યું છે એ પ્રમાણે આપણે કરવાનું છે। તો નંબર 1, મિસ્ટર ફોક્સ ઇન્વાઇટ્સ મિસિસ ક્રેન્ટ ફોર સપર। તો એ તો એમનો ઉદાહરણ તરીકે જવાબ આપ્યો જ છે, કૌંસમાંથી લખવાનો હતો કે મિસિસ ક્રેન એટલે કે કોને એ આમંત્રણ આપે છે એમની વાત કરી છે, બરોબર। શિયાળ છે એ કોને આમંત્રણ આપે છે, મિસિસ ક્રેન ને કે મિસ્ટર ટર્ટલ ને। હવે નંબર 2, મિસ્ટર ફોક્સ ગિવસ ફૂડ ટુ મિસ ક્રેન ઇન અ ખાલી જગ્યા, તો શું આવશે ડિશ કે પોટ, તો એમાં જવાબમાં લખવાનું ડિશ। શિયાળ છે એ કુમારી સારસને કેમાં જમવા આપે છે, ડિશમાં કે પોટમાં, તો કે ડિશમાં। ત્યાર પછી નંબર 3, મિસિસ ક્રેન વોઝ હંગ્રી, રાઈટ કે રોંગ, તો એમાં આપણે રાઈટ કરીને જ પૂછ્યું, ભૂખ લાગી હતી ને કહેતી ને એમ। નંબર 4, ધ નેક્સ્ટ ડે મિસ ક્રેન ઇન્વાઇટ્સ ખાલી જગ્યા ફોર સપર, કૌંસમાં છે મિસ્ટર ફોક્સ કે મિસ્ટર લાયન। હવે બીજા દિવસે કુમારી સારસ કોને આમંત્રણ આપે છે જમવા માટેનું, તો કે એમાં લખવાનું મિસ્ટર ફોક્સને, મિસ્ટર ફોક્સ। ત્યાર પછી છે નંબર 5, મિસિસ ક્રેન સ્વર સરવસ એટલે કે પીરસે છે ફૂડ ટુ મિસ્ટર ફોક્સ ઇન અ ડીશ, તો એમાં રાઈટ કે રોંગ, તો એમાં રાઈટ। શિયાળને તો એમાં રાઈટ કર્યું। નંબર 6, શિયાળ છે એ મિસિસ ક્રેન એટલે કુમારી સારસને છે એમાં કેમાં બેસે છે, સર્વસ કરે છે એટલે કે ડીશમાં કરે છે, રાઈટ કે રોંગ, તો એમાં રાઈટ, કારણ કે એને ડીશમાં આપે છે ને શિયાળ છે એ સારસને ડીશમાં આપે છે જમવાનું। નંબર 6, ધ ફૂડ વોઝ ડિલિશિયસ, રાઈટ કર્યું, તો રાઈટ, સ્વાદિષ્ટ હતું ને એમાં। નંબર 7, મિસ ક્રેન લાફોસ, હા 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 કુમારી સારસ પછી હસે છે ને, હા હા કરે છે ને, તો એમાં લખવાનું રાઈટ। નંબર 8, મિસ્ટર ફોક્સ કેન ઈટ ફ્રોમ ધ
पॉट तो ये मैं लखवानू रॉन्ग। त्यार पछी प्रश्न नंबर 18 नीचेना वाक्य कोण बोले छे ते लखो। तो उदाहरण तरीके नंबर 1 कई पूछे आई एम अ हंग्री ये कोण बोले छे तो के मिसेस क्रैन एंड मिस्टर फॉक्स बेने मोखला गीतती ने बे बोले छे એટલે मिसेस क्रैन एंड मिस्टर फॉक्स। नंबर 2 प्लीज कम इन मिस क्रैन जसू कहे छे मेहरबानी करीने अंदर आओ कुमारी सार बस कौन कहे छे तो के मिस्टर फॉक्स श्रीमान सियार એટલે અહીં લખવાનું મિસ્ટર ફોક્સ। નંબર 3 આઈ કાન્ટ ઈટ ફ્રોમ અ ડીશ હવે શું કહે છે હું થાળીમાંથી ખાઈ શકતી નથી આ કોણ બોલે છે મિસિસ ક્રેન લખવાનું મિસિસ ક્રેન એટલે કે કુમારી सारस। नंबर 4 प्लीज कम मिस्टर फॉक्स मेहरबानी करीने आओ श्रीमान सियार आ वाक्य कोण बोले छे हां मिसेस क्रैन ये લખવાનું મિસિસ ક્રેન એટલે કે કુમારી સારસ। ત્યાર પછી નંબર 5 યસ ઈટ સ્મેલ્સ ગુડ હા તેની સરસ સુગંધ આવે છે એ કોણ બોલે છે તો બંને બોલે છે ને એટલે લખવાનું મિસિસ ક્રેન એન્ડ મિસ્ટર ફોક્સ બે આ વાક્ય તો બોલે જ છે મિસિસ ક્રેન અને ધ મિસ્ટર ફોક્સ બે કુમારી સારસ ને શ્રીમાન સિયાળ બંને બોલે છે બરોબર। ત્યાર પછી નંબર 6 Oh no, I can't eat from a pot. શું કહે છે ઓ ના હું કુંજામાંથી ખાઈ શકતો નથી આ વાક્ય કોણ બોલે છે કુંજામાંથી કોણ ખાઈ શકતો નથી હા શિયાળ તો એમાં લખવાનું મિસ્ટર ફોક્સ એટલે કે શ્રીમાન શિયાળ। ત્યાર પછી પ્રશ્ન નંબર 19 ગુજરાતીમાં અર્થ લખો પહેલું છે વોચમેન એટલે ચોકીદાર નંબર 1 શું છે વોચમેન એટલે ચોકીદાર નંબર 2 એન્જિનિયર એટલે અહીંયા લખવાનું એન્જિનિયર નંબર 3 લોયર એટલે વકીલ નંબર 4 પોટર એટલે હમાર હમા લ નંબર 5 કુક એટલે રસો ઈયો નંબર 6 મેસન એટલે કડિયો નંબર 7 ફિશરમેન એટલે માછીમાર નંબર 8 હુકર એટલે ફેરિયો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ તો જે રીતે મેં સ્વામાં લખાવ્યું છે જે તમારે સુંદર અક્ષરે લખવાનું છે અને સાથે સાથે એમનું રિવિઝન પણ કરવાનું છે બાય।